ભરૂચના આકોટાથી વાગરા રોડ વચ્ચે અજાણ્યા વાહનની ટક્કરથી બાઇક ચાલકનું કરુણ મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. ભરૂચના વાગરા તાલુકાના આકોટથી વાગરા રોડ વચ્ચે ખાનતરાવની બાજુમાં મોટરસાયકલ પર સવાર થઈ જઈ રહેલા પહાજ ગામના યુવાનની મોટરસાયકલની કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગત રાત્રિના એપીએલ કંપનીમાંથી નોકરી પૂર્ણ કરી પહાજ ગામે પરત ફરી રહેલા પહાજ ગામના તરુણસિંહ વિક્રમસિંહ સિંધાનાઓની મોટરસાયકલને ટક્કર મારતા તરુણસિંહ મોટરસાયકલ પરથી રોડ પર પટકાતા તરુણસિંહને મોઢાના તથા માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી. ગંભીર ઇજાઓના પગલે તરુણસિંહનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજવા પામ્યું હતું. અકસ્માત સંદર્ભે વનરાજસિંહ માધવસિંહ સિંધા રહે પહાજના અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ વાગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક માસ જેટલા સમયગાળા દરમિયાન આ માર્ગ પર સર્જાયેલા ત્રણ અકસ્માતોમાં રોજા ટંકારિયા ગામના આરીફ આદમ પટેલ, વડોદરાના સાકીર અહેમદ શેખ અને ગત રાત્રિના પહાજ ગામના તરુણસિંહ વિક્રમસિંહ સિંધા એમ મરી કુલ ત્રણ વ્યક્તિઓ કારનો કોર્યો બનતા યમરાજનું કામ બેફામ દોડી રહેલા મોટા વાહન ચાલકોએ લઈ લીધું હોય તેમ લાગી રહ્યું છે. જેમની ઉપર વાગરા પોલીસે ક્યારે પોતાનું કાનૂની ગાળિયું કસે એ જોવું રહ્યું. અવારનવાર સર્જાતા પ્રાણઘાતક અકસ્માતોના પગલે લોકોનો રોજ કોઈ દિવસ આક્રોશમાં પરિણમે તે નવાય નહીં. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.